અને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ વિગતો પર પોલીસ દ્વારા ખુલાસાઓ કરવામાં આવશે. જેમાં શ્યામ રાજાની, રાહુલ અને રાજુ મકવાના નામના ત્રણ ઇસમો, એક મયુર મોરી નામના લડકાને માર મારતા હતા એક વિડીયોમાં, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા હતા, જેના ઉપરથી આપણે શ્યામ રાજાની, રાજુ મકવાના અને રાહુલની અટક કરી પૂછપરછ મેં જો વિગત મળી, જેના આધારે આપણે ચાર દિવસથી આપણે મયુર મોરીની શોધ મેં લગ્યા હતા પોલીસ, અને ગઈકાલે આપણે પોલીસને સફળતા મળી અને મયુર મોરી જો વિડીયોમાં હતા નર્સિંગ અસિસ્ટન્ટ, એને પોલીસને શોધી કાઢ્યા છે. અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના, છવ્વીસ અગિયાર બનાવ બનવા પછી તે પોતે સોમનાથ, જૂનાગઢ અને અલગ અલગ જગ્યા ઉપર ગયા હતા, દ્વારકા, કચ્છ, અને અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રીતે અપને ટ્રેકિંગ કરીને અને શોધી કાઢ્યું છે. શ્યામ અને મયુર વચ્ચે જો આપણે શ્યામના ડાયવોર્સ ને લીધે કોઈ બનાવ થા અને શ્યામના આક્ષેપ હતા કે આના મયુરના કારણે આના ડાયવોર્સ થયા છે, આ બાબત અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવી. પોલીસ શોધી રહી છે મયુરને, એવી મયુરને ક્યારે ખબર પડી અને મયુર પ્રાથમિક પૂછપરછમાં તો ખબર પડે છે કે આને કચ્છમાં હતા જયારે આને ખબર પડી વિડીયોની, અને આ પણ થોડા ગભરાવી ગયા હતા, અને પછી આપણે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આપણે શોધી લીધા. સર, પકડવામાં આવ્યો છે કે સામેથી હાજર થયો છે મયુર? આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આપણે અને ગોતી કાઢ્યા છે. સર, મયુર કચ્છમાં શું કરતો હતો, કોઈ નોકરી કરતો હતો કે? પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે આ કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. સર, અત્યાર સુધીનો આખો બનાવ સમય અને મારમારો હોય તો એને કોઈને જાણ કરી હતી કે શું હતું, ને કેમ કોઈને જાણ ન કરી આટલા દિવસ, કઈ મયુરની ભૂમિકા શું હતી? સર, અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં તો આપણે પૂછીએ છીએ કે આ વિડીયો વાયરલ થયા ત્યાર સુધી અને કોઈ જાણ પોલીસને અથવા કોઈ તરફથી અમે પણ ફરિયાદ નહીં મળી હતી. સર, શ્યામ રાજાણી વિશે કોઈ ખુલાસા કર્યા છે મયુરે પૂછપરછ માટે, એ સા છે? નહીં, અત્યાર સુધી આના આમ તો લોકેશન ઉપર ને પૂછપરછ કરી રહ્યા છીએ. આના તપાસના વિષય છે કે શ્યામ રાજાની ઉપર શું શું કોઈ બીજા કોઈ પુરાવા છે આને પાસે, અને ઓર કોઈ વધુ તપાસ કરવાના ઇશ્યુ હોય તો. સર, જે વાત સામે આવી રહી હતી કે તેની જે શ્યામ રાજાનીની પત્નીને કોઈ સાથે સંપર્કમાં હતો અથવા તો બંનેના એના કારણે, મયુર મોરીના કારણે આ સમગ્ર મામલો બન્યો હતો, શું હકીકત એને આવી છે? અત્યાર સુધી તો પૂછપરછ ચાલુ છે, તપાસ દરમિયાનમાં એક દિવસમાં ક્લિયર થઈ જાય તમામ. સર, શ્યામ રાજાનીએ પણ મયુર ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. આ તો આરોપી છે, આરોપી તો કશું પણ કોઈ પણ કોઈ વાત કહી શકે. અત્યારે તો તપાસ ચાલી છે અને ક્રોસ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કમેન્ટ કરી શકે. મયુર અત્યાર લગી ક્યાં તો, કેવી રીતના પોલીસને મળ્યો, ક્યાંથી લઈ આવ્યા, શું મયુરે બીજું કઈ ખાસ ડોક્ટર વિરુદ્ધ કઈ બીજી કઈ રીત છે ડોક્ટર સિવાય, અને અગાઉ માર મયુરો હોય આ ઉપરાંત? નહીં, આ તપાસ દરમિયાન આપણે ગઈકાલ રાત્રે આપણે લીધા છે, અને પછી તપાસ દરમિયાન જો કુછ ખુલશે નિવેદનમાં આ તમે વિગત બતાવવામાં આવશે. આ ગુના દાખલ થયા પછી આપણે વધુ તપાસ કરી તો આપણે પતા ચાલ્યા કે શ્યામ રાજાની ને ખોટા સર્ટિફિકેટ, MBBS અને MD ના ખોટા સર્ટિફિકેટ આધારે અને સીલ સિક્કા પણ બનાવી OPD ની પ્રેક્ટિસ કરતા હતા, અને જોઈન્ટ રેડ, એક આરોગ્ય ખાતા અને પોલીસની જોઈન્ટ રેડમાં તમામ વસ્તુઓ આપણે કબજે કરી, આની ચકાસણી કરતા આની ડિગ્રી પણ કબજા લેવામાં આવી, અને ડિગ્રીની ખાતરી આપણે યુનિવર્સિટી મારફત કરાવી રહ્યા છે, અને ટૂંક સમયમાં ખોટી ડિગ્રી અને પ્રેક્ટિસ કરવા માટે પણ આપણે ગુના નોંધવી છે. શ્યામ રાજાણીની અત્યાર સુધીમાં કેટલા કૌભાંડો બહાર આવ્યા છે, કયા કયા? અત્યાર સુધી તો ખોટા મેડિકલ કોલેજની ડિગ્રી અને બીજા ગલત રીતે પ્રેક્ટિસ કરવાની, અને બીજી દુકાનમાંથી જો હોસ્પિટલમાંથી જો ગવર્મેન્ટ સ્ટોકની જો મેડિસિન્સ મળી છે, આના ઉપર ગઈકાલ આપણે ગુના પણ દાખલ કર્યા છે,
જેમાં શ્યામ રાજાની અને આના ફાધર આરોપી તરીકે આપણે છે અને વધુ તપાસમાં કેવી રીતે ક્યાંથી આ મેડિસિન્સ બધી આવી છે આ તપાસના વિશે છે. અત્યારે તપાસ કરવાના બાકી છે. અમારા ઇન્ટરોગેશન મેં નિવેદનમાં જો કોઈ વિગત આપે, કોઈ પુરાવા આપે, કોઈ વધુ ઓર કોઈ તપાસના મુદ્દા હોય, જો પનક્ષેપ આપણે ઓડિયો ક્લિપોમાં અને વિડીયોમાં સામે છે, અને વધુ એંગલ ઉપર આપણે તપાસ કરીએ છીએ. સાહેબ ડરીને ભાગી ગયો તો અહીંયાથી અથવા તો કોઈ બીજું કારણ હતું? થઈ શકે. આપણે આ તો મયુર મોરી જો નિવેદનમાં આપણે કહે અને વધુ ઉપર આપણે તપાસ કરીએ છીએ. તમામ ટેકનિકલ આપણે તરીકે આપણે આના પાસ કોઈ પણ પુરાવો હોય કોઈ તરીકે ના આપણે તમામ ઉપર આરોપી ઉપર કાર્યવાહી કરશે. શ્યામ રાજાની પત્ની આક્ષેપો કર્યા છે કે છોકરીઓ સપ્લાય કરતો હતો, આ બાબતે કોઈ તપાસ થવાની છે? કયા કયા યસ ખરેખર વાતમાં તથ્ય છે કે યસ આપણે પાસે જો કોઈ પુરાવો હોય, આપણે જો કોઈ ડોક્યુમેન્ટ્સ આપણે ટેકનિકલ તરીકે આપણે કોઈ પણ એવિડન્સ હોય આના ઉપર અને મયુર પાસે પણ કશું હોય કે એવિડન્સ, તો આના ઉપર આપણે તપાસ કરીએ છીએ. રાજકોટ પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં મયુર મોરીને લઈ કહેવામાં આવ્યું છે કે મોબાઈલ લોકેશનના આધારે કચ્છથી મયુર મોરીને પોલીસે ભાળ મેળવી છે અને મયુર મોરી ત્યાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હોવાનું કહી રહ્યો હતો. ત્યારે હવે ક્યાં કારણોસર મયુર મોરી કચ્છ જતો રહ્યો, શું કારણ હતું, મારામારીની સમગ્ર શું ઘટના હતી, તમામ બાબતો પર આગામી સમયમાં પૂછપરછ કરશે. પ્રાથમિક તપાસમાં એ બાબત પોલીસે સ્પષ્ટ કરી છે કે મયુર મોરી કચ્છથી તેને મેળવવામાં આવ્યો છે મોબાઈલ લોકેશનના આધારે, અને તેના પર શ્યામ દ્વારા એ પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે શ્યામ રાજાણીના ડિવોર્સ માટે મયુર